નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાત સાથે હું મુશ્તાક. મધ્યાહન સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ નજર કરીએ મુખ્ય સમાચાર પર. બુલેટિનની શરૂઆત કરીએ તો ઝારખંડ વિધાનસભા ચૂંટણીની 13 વિધાનસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા આજે સવારથી શરૂ થઈ છે. ધીમી ગતિથી શરૂ થયેલા મતદાને દિવસ વધતા રફતાર પકડી હતી. ખાસ કરીને યુવાનોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી પંચે પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત વિસ્તારોને કારણે મતદાનનો સમય બપોરે 3 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય લીધો છે. અહીં 37,83,055 મતદારો નક્સલ પ્રભાવિત જિલ્લાઓની 13 વિધાનસભા બેઠક ઉપર 189 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેશે. ત્યારે ભવનાથપુર બેઠક પરથી મહત્તમ 28 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડની જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. અમિત શાહે ટ્વીટ કર્યું છે કે ઝારખંડને ભ્રષ્ટાચાર અને નક્સલવાદથી મુક્ત રાખવા અને અહીં વિકાસની ગતિ જાળવવા માટે સ્થિર, નિર્ણાયક અને સંપૂર્ણ બહુમતીવાળી સરકાર જરૂરી છે. હું પ્રથમ તબક્કાના તમામ મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને ઝારખંડને વિકાસના માર્ગે આગળ વધારવામાં યોગદાન આપે. મતદાન વચ્ચે ગુમલા જિલ્લાના વિષ્ણુપુર વિધાનસભા મતવિસ્તારમાં નક્સલવાદીઓએ હુમલો કરી પુલ ઉડાવી દીધો છે. વિષ્ણુપુર વિધાનસભા મતવિસ્તારમાં આજે મતદાન ચાલી રહ્યું છે, જોકે આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ગુમલાના ડેપ્યુટી કમિશનર શશિરંજને જણાવ્યું હતું કે હુમલાને કારણે મતદાન પર કોઈ અસર થઈ નથી. પોલીસે આ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. ઝારખંડની 13 બેઠકોના મતદાન આજે સવારે 7 વાગ્યાથી ચાલુ છે. જોકે સવારે મતદાન મથકો પર ઓછી ભીડ હતી, પરંતુ જેમ જેમ દિવસ વધતો ગયો તેમ તેમ લોકો મતદાન મથકો પર પહોંચતા થયા છે. યુવાનોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેની આજે અગ્નિ પરીક્ષા થશે. ઉદ્ધવ સરકાર આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરશે, પરંતુ બહુમતી પરીક્ષણ પૂર્વે કોંગ્રેસ કચવાઈ ગઈ છે. કોંગ્રેસ હવે ડેપ્યુટી સીએમની માંગ કરી રહી છે. તો બીજી તરફ બહુમત પરીક્ષણ પહેલા અજિત પવાર ભાજપના સાંસદને મળ્યા હતા, જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં લાંબા વિવાદ બાદ એક ગઠબંધનવાળી સરકારની રચના કરાઈ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને ન્યૂનતમ સમાન કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્ર વિકાસ આઘાડી નામનું ગઠબંધનનું નિર્માણ કરી રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્રણેય પક્ષોએ સંયુક્ત રીતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નામ પર એકમત થયા હતા અને રાજ્યના મુખ્યપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે ગુરુવારના રોજ શિવાજી પાર્કમાં ભવ્ય રીતે શપથ ગ્રહણ કર્યા હતા, જેમની સાથે ત્રણેય પક્ષના 2-2 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. જોકે ઉપમુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ પદ માટે કોંગ્રેસ અને એનસીપીમાં અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. કોંગ્રેસ પણ હવે ઉપમુખ્યમંત્રી પદ ઈચ્છે છે, જ્યારે એનસીપી પણ વિધાનસભાનું સ્પીકર પદ ઈચ્છે છે. આ સાથે જ આજે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી ગઠબંધન અને ઉદ્ધવ ઠાકરે માટે અગ્નિ પરીક્ષા છે. બપોરે 2 વાગ્યે વિધાનસભામાં સરકારે બહુમત પરીક્ષણ પાસ કરવું પડશે. આ પહેલાના ઘટનાક્રમ પર નજર કરીએ તો શનિવારના રોજ ભાજપે એનસીપીના અપ્રત્યક્ષ સમર્થનથી રાતોરાત સરકાર બનાવી દીધી હતી અને દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ આ મામલાએ વધુ ચર્ચા જગાવી હતી અને શરદ પવારે ભાજપને એનસીપીનું ગઠબંધન ન હોવાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં કોર્ટે ફડણવીસ સરકારને 30 કલાકમાં બહુમત પરીક્ષણ પાસ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે પરીક્ષણ પહેલાં ફડણવીસે રાજ્યપાલને રાજીનામું આપી દીધું હતું અને શિવસેનાએ ગઠબંધનના સહયોગ સરકાર બનાવી હતી. આજે ગઠબંધન સરકાર વિશ્વાસ મત મેળવે એ પહેલા અજિત પવાર ફરી એક વખત ચર્ચામાં આવ્યા હતા. તેઓ ભાજપના સાંસદ પ્રતાપરાવ ચીખલીકરને મળ્યા હતા. બહુમત પરીક્ષણ પહેલા જ મુલાકાતથી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે અજિત પવારે આ મુલાકાતને ઔપચારિક ગણાવી હતી. આ સાથે શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરી 170થી વધુના બહુમતનો આશાવાદ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય વિજય વાડેતીવારે વિશ્વાસ મતમાં 168થી વધુના સમર્થનનો દાવો કર્યો હતો. આગળ વાત કરીએ તો લાલચ મનુષ્યની આર્થિક કબર ખોદીને જમીનમાં ઉતારી દેતા કિસ્સાઓ પણ અવારનવાર બહાર પડતા રહ્યા છે, ત્યારે નવસારીમાં પણ કંઈક આવો કિસ્સો બહાર આવ્યો છે. નકલી આઈપીએસ બનીને આવેલા ઠગે 8 લાખનો ચૂનો ચોપડી ગયા પછી ફરિયાદી ભાનમાં આવતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવતા આરોપીને શહેર પોલીસે ઝડપી પાડ્યો છે. નવસારી શહેરના બિલ્ડર અને કોંગ્રેસના આગેવાન હોલિવૂડની ફિલ્મનું નિર્માણ કરવાના હોય તેવા સમયગાળામાં એક આરડી પટેલ, જે ગાંધીનગરમાં સસ્પેન્ડ થયેલા આઈપીએસ હોય એવી ઓળખ આપીને બિલ્ડર રાજુભાઈ પટેલને મળ્યા હતા અને આપની ફિલ્મમાં મારી પાસે ઘણા રોકાણકારો રૂપિયા રોકી શકે એવા છે, એના માટે તારે મારા મિત્રને ભાગીદાર બનાવવો પડશે, જેની જાણમાં બિલ્ડર ફસાયા અને નકલી આઈપીએસને દીકરીની ફી ભરવા 8 લાખ આપ્યા હતા. ત્યારબાદ આ નકલી દેખાતો ઈસમ રૂપિયા પરત કરવાનું નામ સુધા ન લેતા બિલ્ડરે પોલીસનો સહારો લઈને ફરિયાદ કરતા તમામ હકીકત કંઈક જુદી જ નીકળી હતી.
નકલી આઈપીએસની દીકરીના ફી માટે આપેલ 8 લાખની રકમ ન ચૂકવતા નકલી આઈપીએસે એક ફોર વ્હીલ ગાડી આપી હતી ત્યારે ગાડીની ડિટેલ કઢાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જે નકલી આઈપીએસે જે આરડી પટેલ નામ આપ્યું હતું એ ખોટું નીકળ્યું અને સાચું નામ રાકેશ ઓઝા નીકળતા પોલીસનું શરણું લેવું પડ્યું. અને જે મિત્રને ફિલ્મમાં ભાગીદાર બનાવાયો હતો એ સગો ભાઈ હરેશ ઓઝા નીકળ્યો હતો. પોલીસે આરોપી રાકેશ ઓઝાની ધરપકડ કરીને ભાગીદાર હરેશ ઓઝાને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. એસપી સાહેબ તરીકે ફરજ બજાવે છે એમ કરીને અમે એમની સાથે મુલાકાત કરી. 6 મહિના પછી અમને ખબર પડી કે આ ભાઈ ફરજી છે અને ત્યાર પછી અમે પોલીસ ફરિયાદ આપી છે અને હવે પોલીસ કાર્યવાહી કરે છે. છોકરીની ફી ભરવાની છે એટલે આપણે માણસાઈ તરીકે મારી છોકરીનું ફ્યુચર બગડે છે એટલે અમે ત્યારે જરાક વિચાર્યું કે એસપી થઈને અગર છોકરીને પૈસા માંગે છે પણ અમે જવા દીધું કે ચાલો છોડો માણસાઈ તરીકે આપણે પૈસા આપ્યા હતા. ત્યાર પછી અમને કોઈ કામમાં કંઈક એમનું કંઈક જવાબ નથી આવ્યો કંઈ નથી આવ્યો એમને અમે વારંવાર ફોન કર્યા કે જવાબ નથી આવ્યો એટલે અમે અરજી આપી અમને ખબર પડી કે આ ફરજી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રાજુભાઈ પટેલ નામની વ્યક્તિ છે. એમને એક આરડી પટેલ પોતે અને ગાંધીનગર આઈપીએસ તરીકે નોકરી કરતી હોવાની ઓળખ આપી અને એમને વિશ્વાસમાં લીધેલા હતા અને રાજુભાઈ પટેલને પોતે અસંખ્ય ફાઇનાન્સ આપતી વ્યક્તિઓ સાથે અને કેટલીક ધાર્મિક સંસ્થાઓમાં ખૂબ જ ઓળખ ધરાવતા હોય એટલે એમને ફિલ્મોમાં અને અન્ય પ્રોજેક્ટ માટે ફાઇનાન્સ મેળવી આપશે એવું કહીને વિશ્વાસમાં લીધેલા હતા. અને ત્યારબાદ આરડી પટેલ નામની વ્યક્તિએ પોતાની દીકરીને એક શૈક્ષણિક સંસ્થામાં ફી ભરવા માટે લઈ અને લગભગ 8,72,000 જેવી રકમ એની પાસેથી લીધેલી હતી અને વારંવાર પૈસાની માંગણી કરતા એ પરત આપતા નહોતા. અંતે એમણે એક ડસ્ટર ગાડી છે એમને આપેલી અને ગાડી ઉપર જોયું તો આ વ્યક્તિ કોઈ આરડી પટેલ નહીં પણ એક રાકેશ ઓઝા અને હરેશ ઓઝા નામના બે ભાઈઓ જૂનાગઢના હતા. એટલે રાજુભાઈને ખ્યાલ આવ્યો કે એમની સાથે પોલીસની ખોટી ઓળખ આપી અને આ છેતરપિંડી થયેલ છે. એ અંગે એમણે ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને આજરોજ એ પૈકી રાકેશ ઓઝા છે એમને પોલીસે ઝડપી લીધેલો છે અને અન્ય કેટલા લોકો સાથે પોલીસની ઓળખ આપીને છેતરપિંડી કરેલી છે, અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ બધી જ હકીકતની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે. હાલ હજુ પોલીસે એમને અટક જ કર્યા છે, એમનો એક આરોપી પણ અટક કરવાનો બાકી છે એટલે પોલીસ છે 100% મુદ્દામાલ પરત મળે એવા પ્રયત્નો. નર્મદા નદીના જળમાં વધી રહેલી ખારાશના કારણે દહેજ જીઆઈડીસીના ઉદ્યોગોની હાલત કફોડી બની છે ત્યારે દરિયાના પાણીનું શુદ્ધિકરણ કરી તેને વપરાશલાયક બનાવતા રાજ્યના પ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. નર્મદા નદીના પાણીમાં ખારાશ વધી જવાથી દહેજના ઉદ્યોગો ઘણા સમયથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. દહેજના 300થી વધારે ઉદ્યોગોની પાણીની જરૂરિયાત નાંદ અને અંગારેશ્વર ગામમાં આવેલા જીઆઈડીસીના પંપિંગ સ્ટેશન તેમજ નર્મદા કેનાલના પાણીમાંથી પૂરી કરવામાં આવી રહી છે. દહેજના ઉદ્યોગો માટે હાલ 454 MLD પાણી પુરવઠા યોજના કાર્યાન્વિત છે. PCPIRનો આગામી દિવસમાં વિકાસ થવાના કારણે પાણીની માંગમાં વધારો થશે. પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીના શુદ્ધિકરણથી તેને વપરાશલાયક બનાવવા 100 MLD ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ દહેજમાં નિર્માણ પામશે. આશરે 25 હેક્ટર વિસ્તારમાં ₹881 કરોડના ખર્ચે આકાર લેનાર ડિસેલિનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. ડિસેલિનેશન પ્લાન્ટમાં આવતા પહેલાં 20 એકરમાં સેટલિંગ પોન્ડ બનાવવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. દહેજમાં ડિસેલિનેશન પ્લાન્ટના નિર્માણના સરકારના નિર્ણયને ઉદ્યોગકારોએ આવકાર્યો છે. દહેજ ખાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંકલેશ્વરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની પણ જાહેરાત કરી છે.
એમ કહેવાય છે કે લગભગ 3% જ પાણી, મીઠું પાણી આપણી પાસે અવેલેબલ છે. 97% દરિયાનું ખારું પાણી દુનિયામાં પડેલું છે. ખારા પાણીને મીઠા કરી અને એનો ઉપયોગ કરીને આપણો આપણો વિકાસ આગળ વધારવા માંગીએ છીએ. કારણ કે ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાનો દરિયાનો ઉપયોગ દરિયો કોઈ દી ખૂટે નહીં કહેવત છે. ત્યારે દરિયાનું ખારું પાણી મીઠું કરવું આ બીડું રાજ્ય સરકારે ઝડપ્યું છે. મને આનંદ છે કે દહેજ PCPIR આખા ભારતમાં 4 કેન્દ્ર સરકારે મંજૂર કરેલા કોંગ્રેસની સરકાર વખતે એકમાત્ર દહેજ આપણે સફળતાપૂર્વક પૂરો કર્યો છે. ત્યારે આ દહેજમાં ઉદ્યોગના લોકો પોતાના ખર્ચે અને એનું મેન્ટેનન્સ પણ પોતે, એનું બિલ પણ પોતે ભોગવવાના છે. ત્યારે આ ઉદ્યોગોને પાણીની જે સમસ્યા હતી એને નિવારવા માટે આપણે ડિસેલિનેશનનું આજે ખાતમુહૂર્ત પ્લાન્ટનું કર્યું છે. અલગ અલગ 8 ડિસેલિનેશન પ્લાન્ટ જેથી કરીને જે તે વિસ્તારમાં પાણીની જ્યારે જ્યારે દુષ્કાળ અને અછતની પરિસ્થિતિ બને છે એમને પહોંચી વળવાનું આયોજન કર્યું. મોટી તકલીફ પાણીની જ છે દહેજને. ત્યારે આ પ્લાન્ટ આ દહેજના વિકાસ માટે બહુ મહત્વનો સાબિત થશે. આજે આજે 100 MLDના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું છે. ઉદ્યોગો માટે ખરેખર એ ખૂબ જ જરૂરી હતું. કારણ કે જ્યારે દરિયાની ભરતીના પાણી, દરિયાની ભરતી 2 વાર મોટી ભરતી આવે છે મહિનામાં, તો એ જે અમારો ઇન્ટેકવેલ નર્મદા નદીનો જે છે નાંદ અને અંગારેશ્વર ખાતે, ત્યાં સુધી પાણી પહોંચી જતા હતા અને પાણીમાં ક્લોરાઇડનું લેવલ ખૂબ જ વધી જતું અને એવું પાણી ઉદ્યોગોને વપરાશમાં ના આવે એટલે ઉદ્યોગોએ પોતાના ઉત્પાદનમાં કાપ મૂકવો પડતો. ઘણીવાર ઉત્પાદનના કાપને લીધે લોકોને રોજગારીની તકો પણ ગુમાવવી પડે. તો આવા સમયે આ ડિસેલિનેશન પ્લાન્ટથી પાણીની ઉપલબ્ધતા 100% રહેશે, સાથે સાથે એની પાણીની જે ગુણવત્તા છે એ ગુણવત્તા પણ જળવાઈ રહેશે. એટલે ઉદ્યોગોને જે પ્રાણ પ્રશ્ન છે, પ્રાણ રો મટીરિયલ છે, પાણી એ પર્યાપ્ત માત્રામાં મળી રહેશે. આ તમામ જે ડિસેલિનેશન પ્લાન્ટ છે એનો ખર્ચો ઉદ્યોગોએ ઉઠાવેલો છે અને ઉદ્યોગોએ અત્યારથી જ લગભગ 20% જેટલા પૈસા ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા છે. ઉદ્યોગ જગત અમે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી હું આશા કરું કે આ બંને પ્રોજેક્ટ જેમ બને એમ વહેલી તકે આવે. તો ઉદ્યોગોને જે પાણીની જે ક્રાઇસિસ છે એ પાણીની ક્રાઇસિસની અંદર પુષ્કળ લાભ થાય, ઘણી ઇન્ડસ્ટ્રીઓ આગળ આવે અને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ વધશે એટલે જે જોબની જે સમસ્યા છે, આ એરિયાની જે જોબની સમસ્યા છે એ પણ ઓછી થશે. ઇન્ડસ્ટ્રીઓનો નાની અને મોટી ઇન્ડસ્ટ્રીએ સાથે આવીને સમન્વય કરી દેશના વિકાસની અંદર અમે સહભાગી થઈએ એવી હું આશા રાખું. તો આ સાથે જ બુલેટિનમાં અહીં સમય છે એક નાનકડા વિરામનો. ભરૂચ શહેરમાં ગ્રાહકોનું માનીતું અને જાણીતું શાહ માર્કેટ લઈ આવ્યા એક જ છત નીચે 39,000 થી પણ વધારે ઘર વપરાશની ચીજ વસ્તુઓ. આ રહી અમારી દરેક ઓફરો. માર્કેટ મામલતદાર કચેરીની સામે કોર્ટ રોડ ભરૂચ. મોબાઈલની દુનિયામાં અંકલેશ્વરનું સર્વોપરિ નામ બાલા મોબાઈલ હવે ભરૂચના દરેક આંગણમાં. બાલા મોબાઈલ હવે અંકલેશ્વર પ્લસ ભરૂચમાં થઈ 10 શાખાઓમાં કાર્યરત. વિશ્વાસ અને પારદર્શકતા એ જ અમારો ધ્યેય. ઇન્ડિયાની દરેક લીડિંગ બ્રાન્ડના લેટેસ્ટ મોબાઈલ ખરીદવા આજે જ અમારે ત્યાં પધારો. તહેવારોનો રંગ બાલા મોબાઈલને સંગ. મોબાઈલની દુનિયામાં અંકલેશ્વરનું સર્વોપરિ નામ એટલે બાલા મોબાઈલ, જે હવે અંકલેશ્વર GIDC લિટલ હાર્ટ ચોકડી પર આપની સેવામાં.
એપલના ભરૂચ જિલ્લાના એકમાત્ર ઓથોરાઇઝ ડીલર. એમઆઈના બધા ફોન સરળ હપ્તેથી મળશે. વિવો V17 લેટેસ્ટ મોડલ પણ અવેલેબલ. સરળ હપ્તાની ફાઇનલ સ્કીમો તેમજ કેશબેક ઓફર પણ અવેલેબલ. બાલા મોબાઈલ, લિટલ હાર્ટ ચોકડી, GIDC, અંકલેશ્વર. એજી સાંભળો છો, આ સ્માર્ટ મોબાઈલ ફોન શું ઓનલાઈન જ મળે છે કે પછી અંકલેશ્વર, GIDC કે સિટીમાં જવું પડશે? ના રે ભાગ્યવાન, હવે તો સ્માર્ટ મોબાઈલ ફોન આપણા ઘર આંગણે જ મળી રહેશે, એટલે કે ગડખોલ ગામમાં જ. બાલા મોબાઈલ શોપનો ભવ્ય શોરૂમ કાર્યરત છે, જ્યાં ઇન્ડિયાની દરેક લીડિંગ બ્રાન્ડના સ્માર્ટ મોબાઈલ પ્લસ એસેસરીઝ આપણી મનગમતી રેન્જમાં સરળ ફાઇનાન્સ દ્વારા ઉપલબ્ધ થશે. તો ચાલો તમારી ભાગ્યવાનને આજે જ બાલા મોબાઈલ શોપમાંથી એક સરસ મોબાઈલ તો અપાવો. જી હા, ગૃહિણી હોય કે યુવાધન, દરેક માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ બાલા મોબાઈલ શોપ. અમૃત સ્મૃતિ શોપિંગ, G4, આદિત્યનગર, ગડખોલ ગામ, અંકલેશ્વર. છેલ્લા 35 વર્ષોથી ભરૂચની ફેશન પ્રિય જનતાનો સાથ સહકાર મેળવનાર ફેશન પેલેસ મદીના રજૂ કરે છે તહેવારો અને લગ્ન પ્રસંગનો લેટેસ્ટ તેમજ બ્રાન્ડેડ સ્ટોક. રેમન મિલના શૂટિંગ શર્ટિંગ સાથે રેડીમેડ ઇન્ટરનેશનલ બ્રાન્ડમાં પાર્ક એવન્યુ, પાર્ક્સ, કલર પ્લસ, કિલર જીન્સ, લોમેન જીન્સ, જેમાં શર્ટ, ટી શર્ટ, જીન્સ, કોટન ટ્રાઉઝર્સ તેમજ પાર્ટીવેર શર્ટ જેવી દરેક આઇટમો. તહેવારો અને લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખી સ્પેશિયલ એથનિક વેરમાં કિડ્સ માટે સૂટ શેરવાની અને મેન્સ વેરમાં પણ લેટેસ્ટ ફેશનના સૂટ શેરવાની અને ઇન્ડો વેસ્ટર્ન. તહેવારોને ધ્યાનમાં રાખી સ્પેશિયલ ઓફર રેમનના કાપડમાં પેન્ટ શર્ટનો કોમ્બો સેટ 399 શરૂ. તો આજે જ આપની ખરીદી કરવા પધારો ફેશન પેલેસ મદીના, દાઉદી શોપિંગ સેન્ટર, 5 બત્તી, ભરૂચ. ફોન નંબર 0642426445. ફેશનની દુનિયામાં અંકલેશ્વર ભરૂચમાં ધૂમ મચાવનાર ભવ્ય શોરૂમમાં નવરાત્રી, દિવાળી તેમજ મેરેજ સિઝનનું લેટેસ્ટ કલેક્શન આવી ગયું છે. લેડીઝ વેર એન્ડ ગર્લ્સ વેરમાં વેસ્ટર્ન આઉટફિટ, ગાઉન, રેડીમેડ ડ્રેસ તેમજ ડ્રેસ મટીરિયલ્સ, પાર્ટીવેર, પ્લાઝો સેટ તેમજ ટોપ, જીન્સ અને કેપરીનું ભવ્ય કલેક્શન. મેન્સ વેર એન્ડ બોયઝ વેરમાં કુર્તા, પાયજામા, બ્લેઝર, પાર્ટીવેર શર્ટ, ટી શર્ટ, જીન્સ, પઠાની, ફોર્મલ તેમજ કોટન ટ્રાઉઝર જેવી દરેક વેરાયટી. તો તહેવારની ખરીદી ભવ્યમાં અંકલેશ્વર તેમજ ભરૂચને સંગ. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ખાતે એક જ પરિવારના 6 લોકોની કરપીણ હત્યાથી ચકચાર મચી છે. હત્યારાઓએ પતિ, પત્ની અને તેમના 4 સંતાનોના ગળા કાપી નાખી હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ તરકડા મહુડી ખાતે રહેતા 40 વર્ષીય ભરત પલાસ તેમની પત્ની અને 4 સંતાનો સાથે રહે છે. ગુરુવારે રાત્રિના સમયે અજાણ્યા લોકોએ તમામની હત્યા કરી નાખી હતી. પતિ, પત્ની અને 4 સંતાનોના ગળા ઘાતક હથિયારથી રહેસી નખાયા હતા. મૃતકોમાં ભરત પલાસ, તેની પત્ની સની પલાસ અને સંતાનો હેમરાજ, દીપિકા, પ્રિતેશ અને રવિનો સમાવેશ થવા જાય છે. મૃતક ભરત પલાસના કાકાના છોકરા વિક્રમ પલાસનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેથી ગામના સરપંચ અને અન્ય પરિવારજનો મોરબી જવા માટે ભેગા થયા હતા. સરપંચ ભરતને સાથે આવવા માટે બોલાવવા તેના ઘરે ગયા ત્યારે ઘરમાં 6 મૃતદેહ પડ્યા હતા. એક સાથે આખા પરિવારની હત્યા કરી નાખવામાં આવી હોવાની વાત વહેતી થતાં ટોળા એકત્ર થઈ ગયા હતા. સામૂહિક હત્યાકાંડને પગલે રેન્જ IG, SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળેથી કોઈ પણ હથિયાર કે પુરાવા નહીં મળતા મામલો વધુ ગૂંચવાયો છે. હાલ તો પોલીસ ગુનાનો ભેદ ઉકેલવા માટે કમર કસી રહી છે. આજ રોજ તરકડા મહુડી ગામ નેનકી આઉટપોસ્ટ સંજેલી પોલીસ સ્ટેશનનું છે, ત્યાં ભરત પલાસ નામના 40 વર્ષીય યુવકના ઘરે એમની, એમના પત્નીની તથા 4 બાળકોની ડેડ બોડી મળેલ છે, જેમાં ગળાને ભાગે નિશાન દેખાઈ આવે છે. પોલીસે તાત્કાલિક અહીં પહોંચી અને FSL તેમજ ડોગ સ્કવોડે તમામને બોલાવી લીધેલ છે. ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. ઇન્ક્વેસ્ટ પંચનામું કરી પોસ્ટમોર્ટમ કર્યા બાદ ઘટનાની વાસ્તવિક પરિસ્થિતિની જાણ થશે. પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ SOG, DYSP જાલોદ અને દાહોદ, CPI સહિત
5 ટીમો આ ઘટનાને ડિટેક્ટ કરવા માટે એની યોગ્ય તપાસ થાય એના માટે લાગેલી છે. તપાસ અત્યારે ચાલુ છે, ફર્ધર કંઈ ડિટેલ હશે આપ સૌને આપવામાં આવશે. ધન્યવાદ. વાત કરે વલસાડની તો વલસાડના કોસંબા રોડ પર આવેલા મામા કબાબ સેન્ટર પાસે પૂરપાટ ઝડપે આવેલ એક બાઇક રિક્ષા સાથે અથડાતા બે બાઇક ચાલક ઇજાગ્રસ્ત બન્યાની ઘટના બનવા પામી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વલસાડના કોસંબા રોડ પર મામા કબાબ સેન્ટરની બહાર વલસાડ શહેર તરફ જઈ રહેલા એક બાઇક પૂરપાટ ઝડપે આવતા સામેથી આવતી રિક્ષામાં ધડાકાભેર અથડાઈ હતી, જેમાં બાઇક પર સવાર બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ ઘટનામાં બાઇક ચાલકને બેભાન અવસ્થામાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના સ્થળ પર આવેલ એક દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટનામાં બાઇક ચાલક અને રિક્ષામાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. તો આ સાથે જ મધ્યાહન સમાચાર અહીં સમાપ્ત થાય છે. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી વધુ સમાચાર અને અપડેટ માટે આપ લોગઇન કરો www.kanakgujarat.com પર. અમારા યુટ્યુબ પેજ ઉપર જઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર અમને ફોલો કરો અને ન્યૂઝ અપડેટ મેળવો. આ સાથે જ મને આપો રજા. નમસ્કાર.